જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે ભણીશું. આગળના વિડીયોની અંદર પણ આપણે આ જ પ્રકરણ ભણી ગયા છીએ, જેમાં આપણે સૌથી છેલ્લે જોયું હતું 154 નંબરના પેજ પર પોસ્ટકાર્ડમાંથી પસાર થવું તેનો ઉત્તર. હવે આજે આપણે તમારા પુસ્તકમાં પેજ નંબર 155 પરથી દોરીની રમત જોઈશું. તમારે વિદ્યાર્થી મિત્રો પુસ્તક સાથે લઈને બેસવાનું છે, જેથી તમે આમાં આવતી પ્રવૃત્તિઓ કરી શકો અને રમત પણ રમી શકો અને સાથે સાથે તમને વધારે મજા પણ આવે ભણવામાં. હવે ત્યાં તમને કહ્યું છે કે 15 સેમી લાંબી એક દોરી લો અને આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો. એટલે કે તમારે તમારી ફૂટપટ્ટી નાની સ્કેલ જે છે 15 સેમીની, એના માપની એક દોરી લેવાની છે. પછી એ દોરીના બંને છેડાઓ જે છે એ બંને છેડાઓને જોડી દેવાના છે અને અલગ અલગ આકારો બનાવવાના છે. તમે નીચે ચિત્ર આપેલું છે તેમાં જોઈ શકો છો કે એક છોકરીના હાથમાં લાંબી દોરી છે અને એણે બંને છેડા જોડી રહી છે. તમારે શું કરવાનું છે? તો અહીંયા જે તમને કાગળ આપેલું છે ત્યાં અલગ અલગ આકારો બનાવવાના છે. તમે જોઈ શકો છો અહીંયા તમને એક આકાર પણ આપેલો છે લાંબો. હવે નીચે શું કહ્યું છે કે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, કેટલું, એની અંદર સવાલ પૂછેલો છે. અને ત્યાં જ બીજો સવાલ પૂછ્યો છે કે આ આકારની પરિમિતિ કેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે આકારો બનાવો એ આકારોના આધારે તમારે એનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનું છે અને એ અહીંયા લખવાનું છે. પછી બીમાં સવાલ પૂછેલો છે કે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે, કેટલું. અને પછી બીજો સવાલ છે ત્યાં કે આ આકારની પરિમિતિ કેટલી છે, એટલે કે તમે જે આકારો બનાવો છો એમાંથી સૌથી વધારે ક્ષેત્રફળ અને પરિમિતિ, સૌથી ઓછું ક્ષેત્રફળ અને પરિમિતિ, આ ચાર વસ્તુ તમારે તમે જે આકારો દોર્યા છે એના આધારે અહીંયા લખવાનું છે. તમને ઉપર જુઓ જાડી લાઈન આપેલી છે છેલ્લેથી બીજી લાઈનમાં, અને એ આકાર માટે આપણે ખાના ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 આડા 15 ખાના છે અને એના આધારે એક લાંબો લંબચોરસ બનાવે છે અને એ લંબચોરસનું આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ. આપણે આગળ ક્ષેત્રફળ અને પરિમિતિ શોધતા શીખી ગયા છીએ લંબાઈ અને પહોળાઈના માપના આધારે. આગળના વિડીયોની અંદર તમને ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે વ્યાખ્યા અને સૂત્રો પણ આપ્યા હતા પીડીએફની અંદર, જે તમને તૈયાર કરવાના પણ કહ્યા હતા. જેણે તૈયાર કર્યા હશે અને વાંચ્યા હશે એ લોકોને આ રમત રમવાની મજા આવશે દોરીની. હવે ત્યાર પછી આપણને કહ્યું છે 155 નંબરના પેજ પર આગળ કે એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો. આ ચાર અલગ અલગ આકારો બનાવવાના છે અને આ ચારેય આકારોમાંથી કયા આકારનું ક્ષેત્રફળ વધારે છે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે તે પણ શોધો. આ રમત વિદ્યાર્થી મિત્રો તમારે રમવાની છે, તમને ખૂબ જ મજા આવશે. હવે ત્યાર પછી આપણને પુસ્તકમાં આપેલું છે 156 નંબરના પેજ પર પક્ષીઓ બચાવો. તમે બધા વિદ્યાર્થી મિત્રો પક્ષીઓ જોયેલા છે ને? હા, આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોયેલા છે. હવે એક ગામ છે અને એ ગામની નજીકમાં બે સુંદર સરોવર આવેલા છે. હવે બંને જે સરોવર છે વિદ્યાર્થી મિત્રો એ તમે નીચે પુસ્તકની અંદર ચિત્રમાં જોઈ શકો છો. એ બંને સરોવરની અંદર લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. પિકનિક માટે એટલે કે પ્રવાસ માટે અને નૌકા વિહાર માટે એટલે કે હોડીમાં બેસીને તળાવની અંદર અને આજુબાજુની સુંદરતાઓ જોવા માટે ત્યાં જાય છે. હવે ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટના અવાજના કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા. હવે જે ગામમાં સરોવર આવેલા છે બંને એ ગામની ગ્રામ પંચાયત ચિંતિત છે, એટલે કે એમને ચિંતા થઈ રહી છે. શેની ચિંતા થાય છે? તો ત્યાં જે નૌકા વિહાર માટે લોકો આવે છે એ માટે ત્યાં મોટર બોટ ગોઠવેલી છે અને એ મોટર બોટના અવાજના કારણે બંને સરોવરમાં જે પક્ષીઓ આવતા હતા એ પક્ષીઓ ત્યાં આવતા અટકી ગયા છે. હવે પંચાયત જે છે વિદ્યાર્થી મિત્રો એને ફક્ત એક જ સરોવરમાં નૌકા વિહાર શરૂ રાખવું છે, એટલે કે મોટર બોટની સવારી ચાલુ રાખવી છે, જેથી બીજું સરોવર તેઓ પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખી શકે. એટલે કે બીજા સરોવરની અંદર પક્ષીઓ માળા બનાવીને જીવન પોતાનું વિતાવી શકે. તમે નીચે ચિત્રની અંદર બંને સરોવર જોઈ શકો છો કે કેટલા મસ્ત સુંદર સરોવર ત્યાં આવેલા છે. હવે તમને શું કહ્યું છે કે આ ચિત્રની અંદર 1 સેમી માપ એટલે જમીન ઉપર 1 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 8ની અંદર આવી રીતે સ્કેલ માપ જોઈ ગયા છીએ નકશા આલેખનમાં. એવી જ રીતે તમને અહીંયા માપ આપેલું છે અને કહ્યું છે કે ચિત્રની અંદર 1 સેન્ટીમીટર થાય એટલે જમીન ઉપર 1 કિલોમીટર એવું છે. એટલે કે જો ચિત્રમાં સરોવર એનું માપ ધારો કે 15 સેમી થતું હોય
અથવા તો 10 સેમી થતું હોય તો જમીન ઉપર એ સરોવર 10 કિલોમીટર અથવા તો 15 કિલોમીટર જેટલું થશે. હવે એ સવાલ આપેલા છે નીચે, અને એમાં સવાલ પૂછેલો છે કે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલા સેમી છે અને તે શોધવા માટે આપણે દોરીનો ઉપયોગ કરવાનો છે. તો તમે આગળના રમતની અંદર એટલે કે આગળના પેજમાં જે દોરીનો ઉપયોગ કર્યો હતો એ જ દોરી દ્વારા તમે અહીંયા સરોવરની હદની લંબાઈ માપી શકો છો, અને એ સેન્ટીમીટરમાં તમારે અહીંયા લખવાની છે. ધારો કે આ માપ 10 સેમી થતું હોય અથવા તો 12 સેમી થતું હોય સરોવર એનું, તો આપણે અહીંયા લખી શકીએ કે સરોવર એની હદની લંબાઈ બરાબર 10 અથવા તો 12 સેમી જે થતું હોય એ તમારે માપીને ત્યાં લખવાનું છે. ત્યારબાદ બી, બીમાં સવાલ છે કે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે. તો તમે જેવી રીતના સરોવર એની હદની લંબાઈ માપો છો એવી જ રીતે આ જે સરોવર બી છે ત્યાં પણ ફરતે દોરી મૂકીને તમે એની હદની લંબાઈ માપી શકો છો. હવે ત્યાર પછી સી, ડી, ઈ અને એફ આ ચારેયમાં અલગ અલગ સવાલો આપેલા છે. તમે સવાલ વાંચીને એના આધારે એના જવાબ તમારા પુસ્તકની અંદર લખી શકો છો, અને નોટબુકની અંદર દાખલા પણ ગણવાના છે. આ પ્રવૃત્તિ તમારે આ બંને જે સરોવરના ચિત્રો આપેલા છે એ ચિત્રોને તમારે દોરીથી માપ લઈને પછી ત્યારબાદ પૂરી કરવાની છે. અને તમને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું હોય તો ક્ષેત્રફળ માટે વિદ્યાર્થી મિત્રો તમે અંદર આપેલા જે ચોરસ ખાના છે એ ચોરસ ખાનાનો ઉપયોગ કરી શકો છો, અને એ ચોરસ ખાના ગણીને તમે ક્ષેત્રફળ લખી શકો છો. આપણે ધોરણ 4ની અંદર પણ અધૂરા કાં તો પૂર્ણા ખાના હોય એ ખાના આપણે ભેગા કરીને ક્ષેત્રફળ લખતા શીખી ગયા છીએ. હવે જોઈએ પેજ નંબર 157. તો પેજ નંબર 157 પર વિદ્યાર્થી મિત્રો તમને એક વાર્તા આપેલી છે. ત્યાં લખેલું છે રાજાની વાર્તા. હવે શું વાર્તા છે એ જોઈએ. પુસ્તક લેજો સાથે તો વધારે મજા આવશે. એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો. એક રાજા હતો, એના 2 સુથારો ચેગુ અને અનાર બંનેના નામ છે. એનાથી એ રાજા ખૂબ જ ખુશ હતો. કેમ ખુશ હતો તો એ કારણ જોઈએ. તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. રાજા માટે એ બંને સુથારોએ ભેગા થઈને એક ખૂબ જ સુંદર પલંગ બનાવ્યો છે, જે તમે તમારા પુસ્તકમાં ચિત્રની અંદર જોઈ શકો છો. હવે શું કહ્યું છે, આથી રાજા જે છે એ ચેગુને થોડીક જમીન આપવા માટે ઈચ્છે છે, અને અનાર નામનો જે સુથાર છે એને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. હવે રાજા શું કહે છે કે ચેગુ, જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે. રાજા શું કહે છે ચેગુને કે 100 મીટરના તારથી તારાથી જેટલી જમીન ઘેરાય એટલી જમીન હું તને આપીશ. હવે ચેગુ જે છે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ખુશ હતો. તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાનો એણે પ્રયત્ન કર્યો છે. એ જે લંબચોરસ બનાવે છે આપણને અહીંયા આપેલા છે. તેણે 10 મીટર × 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો અને જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું. 10 × 40 એટલે કે 400 થાય, તો એ જે લંબચોરસ બનાવ્યો છે એનું ક્ષેત્રફળ 400 મીટર થયું. હવે ત્યાર પછી તેણે શું કર્યું છે, 30 મીટર × 20 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો છે અને આપણને સવાલ પૂછ્યો છે કે તેનું ક્ષેત્રફળ કેટલું થાય અને શું તે પહેલાં લંબચોરસ કરતાં વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ પર એનું ક્ષેત્રફળ શોધીએ આ લંબચોરસનું, અને ત્યાર પછી આપણે જવાબ લખીશું કે તે પહેલાં લંબચોરસ કરતાં વધારે છે કે નથી. આપણે બોર્ડ પર દાખલો ગણીએ. અહીંયા બરાબર 30 મીટર × 20 મીટર 30 મીટર અને 20 મીટર બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે કે ક્ષેત્રફળ કેટલું છે. અહીંયા લખીએ બરાબર 3 × 2 = 6 1 અને 2 = 0 એટલે કે 600 ચોરસ મીટર. હવે વિદ્યાર્થી મિત્રો એણે જે પહેલો લંબચોરસ બનાવ્યો હતો એ લંબચોરસમાં ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું, અને આ બીજા લંબચોરસની અંદર 600 ચોરસ મીટર થાય છે. તો બંનેમાંથી વધારે કોનું છે, તો બીજા લંબચોરસનું. તો આપણને સવાલ પૂછેલો છે કે શું તે પહેલા લંબચોરસ કરતાં વધારે છે, તો હા તે પહેલા લંબચોરસ કરતાં વધારે છે. અહીંયા લખીશું હા તે પહેલા લંબ ચોરસ કરતાં વધારે છે. હવે જોઈએ ત્યાર પછી આગળ
આપણને શું સવાલ પૂછ્યો છે કે આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? તો હા વિદ્યાર્થી મિત્રો, 100 મીટરના તારથી તે હજુ પણ બીજા લંબચોરસ બનાવી શકશે. આપણે અહીંયા એનો જવાબ લખીએ હા. હવે જોઈએ ત્યાર પછી આપણને શું કહ્યું છે. આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે તે અંગે ચર્ચા કરો. તો એ જેવી રીતના અલગ અલગ લંબચોરસ બનાવતો જશે એમ એના ક્ષેત્રફળમાં પણ ફેરફાર થતો રહેશે. હવે ચેગુ જે છે વિદ્યાર્થી મિત્રો, એની પત્ની એ તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. એ એવું કહે છે કે તમે આ તારની મદદથી એક વર્તુળ બનાવો. કેમ? તો તેને ખબર હતી કે જો એ 100 મીટરના તારની મદદથી ચેગુ કોઈ વર્તુળ બનાવશે તો એનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થાય તેથી શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થાય તેથી તેને વધારે જમીન મળશે. કારણ કે એણે જે બે લંબચોરસ બનાવ્યા એમાંથી પહેલા લંબચોરસની અંદર આપણે પુસ્તકમાં જોયું કે એને 400 મીટર જમીન મળતી હતી, જ્યારે બીજા લંબચોરસમાં એને 600 ચોરસ મીટર જમીન મળી રહી છે. હવે ચેગુ શું કહે છે કે આ હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે તેથી. હવે ત્યારબાદ આપણને સવાલ પૂછેલો છે કે ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ચેગુએ શા માટે લંબચોરસ પસંદ નથી કર્યો? તો આપણે જોયું કારણ કે તેને વર્તુળની અંદર વધારે જમીન મળતી હતી. લખી અહીંયા કારણ કે તેને વર્તુળમાં એટલે કે વર્તુળ આકારમાં લંબચોરસ કરતા વધુ જમીન મળતી હતી તેથી તેણે વર્તુળ આકાર પસંદ કર્યો. હવે આગળ શું કહ્યું છે? સારું, ચેગુએ 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી છે. રાજા કહે છે અનારને કે ચેગુએ 800 ચોરસ મીટર ધરાવતી જમીન લીધી છે. અનાર, હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. એટલે કે રાજા હવે અનારને કહે છે કે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ થાય એટલા માપનો હું તને એક તાર આપીશ સોનાનો. 157 નંબરના પેજ પર એવું કહે છે. હવે આપણે જોઈએ તમારા પુસ્તકમાં 158 નંબરના પેજ પર શું કહે છે. તો અનાર જે છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ માપના લંબચોરસ બનાવે છે. એ શું કરે છે? તો અનાર 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે અલગ અલગ હદ બનાવવાના વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો. તેણે વિવિધ માપના લંબચોરસ એ બી અને સી બનાવ્યા છે. હવે આપણે શું કરવાનું છે? તો તે પ્રત્યેકની હદની લંબાઈ શોધવાની છે અને આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે તે પણ શોધવાનું છે. એટલે કે જેટલી હદની લંબાઈ થશે તેટલો સોનાનો તાર અનારને મળશે. હવે જોઈએ, એણે એ લંબચોરસ બનાવ્યું છે 40 મીટર × 20 મીટર. બાજુમાં આપણે એ માટે સોનાનો તાર બરાબર ખાલી જગ્યા મીટર એવું લખેલું છે. ત્યાં આપણે દાખલો ગણીને એ માટેનો સોનાનો તાર લખીશું. ત્યાર પછી બી, તો બીમાં માપ આપેલું છે 80 મીટર × 10 મીટર. તો આપણે બી માટેનો સોનાનો તાર લખીશું ત્યાં ગણતરી કરીને. ત્યાર પછી સી, તો સી માટે માપ આપેલું છે 800 મીટર × 1 મીટર. અને નીચે ખાલી જગ્યા આપેલી છે કે સી માટે સોનાનો તાર બરાબર ખાલી જગ્યા મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ બી અને સી ત્રણેય લંબચોરસ માટે હદનું માપ શોધીશું. હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે હદ એટલે કે પરિમિતિ. તો આપણે અહીંયા પરિમિતિ શોધીશું. સૌથી પહેલાં લખીએ અહીંયા એની પરિમિતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લંબાઈ અને પહોળાઈ અલગ અલગ માપ આપેલા છે તેથી આપણે સૂત્ર લખીશું 2L + B, એટલે કે બે લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 લંબાઈ અને પહોળાઈ તમને 40 × 20 આપેલું છે તો આપણે લખીશું અહીંયા 40 વત્તા 20. હવે 40 અને 20નો સરવાળો કરો તો શું થશે? 40 અને 20 એટલે 60, તો 2 અને અહીંયા 60 કૌંસમાં. હવે શું કરીશું? 60 અને 2નો ગુણાકાર, તો 6 × 2 = 12 અને 0 એમને, એટલે કે 120 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, હવે શું થશે? તો જે પહેલું લંબચોરસ છે એ
એના આધારે અનારને 120 મીટર સોનાનો તાર મળશે. એ માટે સોનાનો તાર બરાબર કેટલા થશે? તો 120 મીટર. હવે જોઈએ બી માટે. તો અહીંયા લખીશું આપણે બીની પરિમિતિ. બરાબર આગળ જેમ કર્યું એમ જ 2L+B. બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 80 મીટર ગુણ્યા 10 મીટર આપેલું છે. તો અહીંયા લખાશે 80 વત્તા 10. તો 80 ને 10 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 90. તો અહીંયા લખીશું 2 અને કૌંસમાં 90. 9 2 18 એટલે કે 180 મીટર. હવે તમને બી લંબચોરસની બાજુમાં આપેલું હતું કે બી માટે સોનાનો તાર બરાબર. તો બી માટે સોનાનો તાર થશે વિદ્યાર્થી મિત્રો 180 મીટર. હવે બી પછી જોઈશું આપણે સી લંબચોરસ. તો ત્યાં આપેલું છે 800 મીટર ગુણ્યા 1 મીટર એનું માપ આપેલું છે. હવે આપણે સીની પરિમિતિ શોધીએ. લખીએ અહીંયા સીની પરિમિતિ બરાબર 2L+B બરાબર 2 800 વત્તા 1. 800 વત્તા 1 એટલે 801 એટલે કે 2 ગુણ્યા 801. હવે 801નો અને 2નો ગુણાકાર જોઈ લઈએ. અહીંયા 801 ગુણ્યા 2 આપણે ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકીએ છીએ. 2 એકા 2 2 ને 0 0 8 2 16 એટલે કે 1602 મીટર. અહીંયા લખાશે 1602 મીટર. તો વિદ્યાર્થી મિત્રો સીની પરિમિતિ 1602 મીટર આવી એટલે કે સી માટે એને સોનાનો તાર મળશે 1602 મીટર. હવે શું થાય છે? તો પરંતુ અનારે તેનાથી પણ વધુ લાંબો લંબચોરસ બનાવ્યો છે. હવે આપણને કહ્યું છે કે જુઓ તે કેટલો લાંબો છે. હવે અનાર શું કરે છે વિદ્યાર્થી મિત્રો? એ બી સી પછી ડી નામનો પણ લંબચોરસ બનાવે છે અને એ લંબચોરસ તમે પુસ્તકમાં જોઈ શકો છો કે કેટલો લાંબો છે. એમાં એણે 8000 મીટર ગુણ્યા 0.1 મીટર એટલું માપ લીધેલું છે. હવે આપણને એની નીચે પણ સવાલ પૂછેલો છે કે આથી તેને ખાલી જગ્યા મીટર સોનાનો તાર મળશે. તો એ માટે પણ એટલે કે ડી માટે પણ આપણે પરિમિતિ શોધીશું. તો અહીંયા લખીએ ડીની પરિમિતિ બરાબર 2L+B બરાબર 2 કૌંસમાં 8000 વત્તા 0.1. 8000 વત્તા 0.1 કરશો તો થશે 8001. 8000.1. હવે 8000.1 અને 2નો ગુણાકાર. તો આપણે જેવી રીતના અહીંયા ગુણાકાર કર્યો હતો એવી જ રીતે ગુણાકાર જોઈએ. 8000.1 ગુણ્યા 2. 2 એકા 2. 2 ને 0 0 2 ને 0 0 2 ને 0 0 2 8 16. 1 પોઈન્ટ કાપવાનો. સોળ હજાર.2 મીટર શું થશે વિદ્યાર્થી મિત્રો? આથી તેને ખાલી જગ્યા મીટર સોનાનો તાર મળશે. તો ત્યાં જવાબ આવશે આથી તેને 16000.2 મીટર સોનાનો તાર મળશે. હવે તમે બાજુમાં જોઈ શકો છો કે રાજા એવું કહે છે કે અરે હું આટલું બધું સોનું કેવી રીતે આપીશ, અને રાજા બેહોશ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો રાજા શા માટે બેહોશ થઈ ગયો? તો રાજાને અનારને 16000.2 મીટર લાંબો સોનાનો તાર આપવાનો છે. હવે તમે વિચારી શકો છો વિદ્યાર્થી મિત્રો 16000.2 એટલે કે 1000 બરાબર 1 કિલોમીટર એટલે 16000.2. તો અહીંયા તો 16 કિલોમીટરથી પણ થોડોક વધારે 0.2 જેટલો વધારે રાજાએ અનારને સોનાનો તાર આપવાનો છે.
આ તમે વિચારી શકો છો કે કેટલું લાંબું માપ છે અને આટલો બધો સોનાનો તાર રાજા કેવી રીતે આપી શકે, તેથી રાજા બેહોશ થઈ જાય છે. હવે આગળ એક કાગડો શું કહે છે કે શું તમે આનાથી પણ વધારે લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો છો. હવે કાગડો શું કરે છે તો એણે 8,000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ બનાવ્યો છે. હવે કાગડો છે એ વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો 80,000 × 0.01 અને 0.01 મીટર એટલે કે 1 સેન્ટીમીટર આટલો લાંબો અહીંયા જેટલું માપ છે એનાથી પણ ઓછું માપ, અહીંયા 0.1 હતું, અહીંયા એણે 0.01 લીધા છે. અને તમે આ બંનેનો ગુણાકાર કરશો અને પછી એને મીટરમાં ફેરવો તો એ જવાબ પણ વિદ્યાર્થી મિત્રો શું થાય, 800 ચોરસ મીટર જ થાય. પરંતુ જો તમે આની પરિમિતિ શોધો તો એ ખૂબ જ મોટી થાય છે. હવે તમને શું કહ્યું છે કે કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે, તો તમારે આની હદ શોધવાની કઈ રીતે, તો આ સૂત્ર દ્વારા. તમારે જાતે વિચારવાનું કે આનાથી કેટલો લાંબો તાર થશે. હવે એ શું કહે છે કાગડો કે આટલા સોનાના તારથી તો હું રાજા જ બની જઈ શકું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે આટલો ચોરસ લંબચોરસ હતો તો એનાથી પણ 16,000.2 મીટર લંબાઈ થતી હતી. તો જો આટલો મોટો તાર લઈએ આપણે તો એનાથી તો કોઈ પણ વ્યક્તિ રાજા બની શકે છે અને ઘણો બધો સોનાનો તાર એ થાય. હવે પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ અહીંયા પૂરું થાય છે. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે જે આ બોર્ડ પરના દાખલા છે આ દાખલા અને આ બંને ગણતરી જે દાખલાની છે એ દાખલાની અંદર ગણવાની છે અને તમારે આ પ્રકરણની તૈયારી કરવાની છે. એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિના જે સૂત્રો અને વ્યાખ્યા હતી એ મોઢે કરવાની છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રકરણમાં. થેન્ક યુ.